માંડવીમાં મહેશ્વરી સમાજના દાતાઓના સહયોગ દ્વારા રસોઈ બનાવીને જરૂરિયાતમંદો સુધી પાર્સલ પહોંચાડવામાં આવે છે કોરોના વાયરસની મહામારીથી બચવા અને લોકડાઉન ની પરિસ્થિતિમાં મહેશ્વરી સમાજના દાતાઓના સહયોગ થી આર્થિક રીતે પછાત લોકો માટે જમવાનું એમના ઘર સુધી પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરી છે મહેશ્વરી સમાજના દાતાઓ અને યુવાઓની આ સેવાને સૌ બિરદાવી રહ્યા છે માંડવી શહેર મહેશ્વરી સમાજના પ્રમુખ દીપકભાઈ ફફલે માં આશાપુરા ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું કે બપોરે અને સાંજે પાર્સલ પહોંચાડવાની સેવા થઈ રહી છે તો શું કહે છે માંડવી શહેર મહેશ્વરી સમાજના પ્રમુખ દીપકભાઈ ફફલ સાંભળીએ તેમના શબ્દોમાં કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ મારું નામ દીપક નરેન્દ્રભાઈ ફૂફલ હું માંડવી મહેશ્વરી મેઘવાલ સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું આ લોકડાઉનની સ્થિતિ આવી ગઈ આ કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતિ આવી તે દરમિયાન અમોએ અમારી સમાજના નબળા લોકો માટે અને આર્થિક ગરીબ પછાત વર્ગોના લોકો માટે દસ તારીખથી અમોએ સમાજ અને અમારા સમાજના દાતાઓ દ્વારા દસ તારીખથી બપોરે અને સાંજે બે ટાઈમ અમોએ ભોજન પાર્સલની વ્યવસ્થા સમાજવાડી મતે બનાવી અને એમના ઘરે પહોંચાડવા સુધીની વ્યવસ્થા અમે કરીએ છીએ છેલ્લા છ દિવસથી અમે બપોરે અને સાંજે અંદાજે એક ટાઈમે આઠસો એક જણા લોકો આઠસો એક લોકોની રસોઈ અમે બનાવી અને પાર્સલ ઘરો ઘર અમે અમારા સમાજના યુવાનો દ્વારા ઘરો ઘર પાર્સલ પહોંચાડીએ છીએ અમારી સમાજના અંદાજે પચીસેક યુવાનો સતત ખડેપગે બપોરે અને રાત્રે બે બે કલાક સુધી પાર્સલમાં ટાઈમ લાગે છે પણ એમાં એકદમ ઉત્સાહથી કામ કરે છે અને અમો આ કાર્યમાં સહકાર સરકારશ્રીના જે નીતિ નિયમો છે જેમાં માસ્ક પહેરવાનો ફરજિયાત હાથમાં હેન્ડ ગ્લોવ્સ તેમજ દરેક કામની શરૂઆત કરવાથી પહેલાં સેનિટાઈઝરનો ઉપયોગ એ સરકારશ્રીના તેમજ આરોગ્ય ખાતાના જે પણ રૂલ્સ રેગ્યુલેશનને ઓબે કરી અને આમો આ કાર્ય ખૂબ જ આ મહામુશ્કેલીના દિવસો આવી ગયા છે ત્યારે જેમ ટીપે ટીપે સરોવ ભરાય ભરાય એમ અમોએ અમારી સમાજમાંથી નાના તેમજ મોટા દાતા મળી અને કોઈ અમારે અમને અનાજનું દાન આપે છે કોઈ અમને રોકડ સહાય આપે છે એમાં થોડું થોડું બધું કરી અને આ અમે છેલ્લા છ દિવસથી અંદાજે આઠસો સવારના બપોરે અને આઠસો રાત્રે એમ મળી સોળસો જેટલાની રસોઈ અમે રોજે રોજ પાર્સલ દ્વારા ઘરો ઘર પહોંચાડીએ છીએ અમે હું આ પોલીસ વિભાગ દ્વારા જે ઘરથી બહાર નીકળવા માટેનું જે સૂચન છે એ એના માટે જ અમુક ઘર ઘરો ઘર પાર્સલ મોકલાવીએ છીએ કે જેથી એક જગ્યાએ ભીડ ન થાય અને લોકોને સમયસર ઘરે ભોજન મળે અને આપણે સોશિયલ ડિસ્ટન્સનું આ જે કાયદો છે સોશિયલ ડિસ્ટન્સના જે નિયમો છે એ પાડી અને કોરોના વાયરસને વધુ ન ફેલાય એ માટે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ